બે દિવસ નતું ખમાતું ગામડે જાવું ગામડે જાવું લ્યો આવી ગયા ગામડે આરતી ઉતારો હવે ખબર નહીં હું ડાઈટી છે અહીં આવી રાઈડું નાખ મને તું અને બાપાને મજા નથી એટલે આવ્યા છે આરતીને જ તને લઈને આવ્યો કઈ હા તો તમારા બાપા મરી જાય એમાં આપણું કઈ જવાનું છે અમુકનું હારું થાશે અરે હું બોલે છે તને કઈ ભાન છે કે નહીં આ ન્યા છે ને થોડા દી શાંતિ રાખજે અને આ ડેલો આવી ગયો છે હવે હા આવી ગયો હાલો આરતી ઉતારજો યો જો તમારા બાપુ બેઠા મળી લ્યો આવી ગયો ભાઈ આવી ગયા ભાભી જય શ્રી કૃષ્ણ આને આને અંદર લઈ જાઓ રાધડી નું ડાસુ નથી જોવું મારે મારા ભાઈ ને ભરખી ગઈ અભાગણી હારી બસ ઓ ભાભી આયા આવીને તમે એને જ ઘરમાં મોકલવાની વાત કરો છો એને વાત નથી કરતી તો હું જ જતી રહું પાછી ઓ હો 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 જો આ મહારાણી તમારી સંસ્કારી બેન ચાંદલો લગાવ્યો છે ચાંદલો ભાભી ગોગરો થોડો ધીમો રાખો ને તો હારી વાત છે તમારું શેર નથી ગામડું છે બધા આડોશી પાડોશી સાંભળે કરુણા હું કરુણા બધી વાત સાંભળી લેવાની એની હાવતા ભેગી મંડી ઉપાડવા શરમ જેવી જાત છે કે નહીં મને નહીં તારી મોટી બેન ને કે એને શરમ જેવી જાત છે કે નહીં મારો ભાઈ વયો ગયો તો જરીય મનમાં નથી ચાંદલો લગાવ્યો છે આ તે કોઈના જીવ છે ને મુઠ્ઠીમાં ન બંધાય કાય અને એવું જોત ને તો તાર પકડી રાખો તાર ભાઈ ના જરૂર બાપા બેઠા છે એની તો મર્યાદા રાખ મર્યાદા ને ઈ વહુ ને શીખડાવો કે મર્યાદા કોને કહેવાય અને આ બેડો બેડો હંદુ સાંભળશે પણ બોલશે તો નહીં જ કા હું હું બોલું આમાં જો આવતા વેચ ચાલુ થઈ ગયા છો બધા બહુ માન છે તું હવે બોલતી નહીં આનો જીભડો આવડો છે આખા ગામ માટો લઈને તો દોઢ વેત વધે એમ છે અને તું તને તો મને ભાઈ કેતા શરમ આવે છે આખી જિંદગી કોઈ કઈ બોલ્યા જ નહીં એક વહુ છે સમજા કે વહુ છે પણ માથે નો ચડાવવાની હોય એને કઈ માથે હું ચડેલી છું તું તારું કરને તારા જીભડાનું તારો જીભડો ક્યાં ઓછો છે કાલ સવારે તારે હાહરે જવાનું છે પાછી નો આવતી તને ભેગી નહીં લઈ જાઉં હું પાછી આવીને તો હું રાખી છે નહીં તારી ભેગી આવી છે નહીં અરે હજી તો તમે આવ્યા છો ને આમ હામ હામ બાજો તો હું કામ ભાભી તમારે ચા પીવી તો હું ચા બનાવી દઉં ભાઈ તું થાકી ને આવ્યો છો રે હું ચા બનાવી આવું એ તમારા ભાઈ ને પીવી હોય ને તો એની હાટું બનાવજો મારે નથી પીવી તારા હાથની ચા તમે બેઠા છો હું નથી રહેવું મારે અહીંયા હાલો થેલો અને હાલો સુરત ભેગા થાવ બાપુ થઈ ગયો મોહ પૂરો મારો નયન મારો નયન આ નયન તમારો બાયડી આટલા લવારા કરે છે તો મોઢામાંથી એક શબ્દ નહીં બોલે અને નયન નયન કરતા હતા બેટા બાપ માટે તો દીકરો હંમેશા વાલો જ હોય છે પણ આ પારકા ઘરની આવી અને બાપ થી દીકરાને અળગો પાડી દે છે એ મને થોડી ખબર હતી તે પારકા ઘરે દેવી ક્યાં મા બાપો ઘરની છે ન્યાય ના મા બાપ નથી તને ભાન પડતી હોય ઓ બાપુ મેં તમને તમારા દીકરાથી અળગો નથી પાડ્યો તમે જ કીધું તું બેટા જા સુરત રહેવા વયો જા મેનો તો કીધું કે આલો સુરત જાય એમ હા તે બાપુને ખબર પડી ગઈ તમારે આવતા વે કે તમે હચવા એમ નથી એટલે નકર આયે આવોત ને તો હાડા દઈ દીમ ઘર ભેગા થાત પાપી પાપી હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું તમારે મને જે કેવું હોય કહી દો કરુણાને જે કેવું હોય કહી દો પણ મારા બાપાનો હું વાત અરે મારા બાપા તો તમને જેવી જેવી મને સમજે છે જેવી કરુણાને સમજે છે એવી તમને સમજે છે તમે એની તો થોડીક મર્યાદા રાખો હું મર્યાદા રાખું હમણાં મને સંભળાવી દીધું કે મારે દીકરાને અળગો કરી દીધો તમે બધા ધારા છો હું જ એક ભૂંડી છું બસ હવે ભાઈ બસ સિવાય નહીં ઘણા બધા શબ્દો આવે જ્યારે આ તારી બાયડી બાપાને આવું બધું બોલે ત્યારે તું કાંઈ નથી કહેતો અરે મને ભલે કે મને અભાગણી કે મને જે કેવું હોય ભલે કે પણ આ બાપ આમું તો જો રહેવા દે બેટા જો નયન આની સામે બોલશે અને એ બેને બાંધવાનું થાય ને એવું મારે નથી જોવું ભલે એને જેમ લાગે ને એમ બોલ્યા કરે સાંભળી લેજ બેટા આમાં નામાં જાયલા કરે છે બધાના ઘરમાં
માવતર એમ વિચારે કે કઈક બોલશું તો દીકરાનું ઘર ભાંગી જાય અને વહુ વહી જાહે અને બીજી તો મળવાની નથી એટલે બધા સહન કર્યા અને આ બધું માથાન્યું થાય. તું પાણી આરો હોય ને તો હું જોઉં છું તું આને કેવો રોકીને દેખાડો સાયણ કરું ને. બાપુ મેં નક્કી કરી લીધું છે. આ તમે મને આટલા ફોન કરતા હતા ને મારે એટલે જ નહોતું આવું. આ જોઈ લીધું આવ્યો ભેગો તમે. હા એકે હરખી રીતે વાત કરે છે ધંધાઈ બાધે જ છે. આ તમારે જોવાનું મારે જોવાનું અને કઈ બોલાય તો નહીં આપણે. એટલે મારે રોકાવું નથી હું અત્યારે જ વયો જાઉં છું. ભાઈ ભાઈ મારી વાત સાંભળ. કરુણાનું મગજમાં ન લેતો. ઈ તો તારી નાની બેન છે. ભાભી તમે આ નિરાતે રોકાવો. કરુણાનું હમ જાય છે. બાપાએ કઈ નહીં બોલે. લાવો હું તમારો થેલો અંદર મૂકી આવું. અરે બેન રહેવા દો. અટી નહીં મારો થેલો. હાલો હું ઉભા થાઉં. નથી રહેવું મારે અહીંયા. બાપાને તારી જરૂર છે. હું કઈ નહીં બોલું. અમે બધું સાંભળી લેવું પણ તું મારી નજર આમે પાંચ દી રહે બસ. શાંતિ રાખ ને તો સારું છે અને ધીમે બોલ. હવે થોડા દિવસ અહીંયા રોકાવું જ પડશે. બાપુ એ કીધું ને ચાર પાંચ દી પછી આપણે વયા જાવ. હા તો તમે એકલા રોકાવ. હું તો આ હાલી મને ક્યાં નથી આવડતું સુરત જાતા. કેવી વાત કરશો. હવે આવ્યા છીએ તો હરવાર આ મિલકતના ભાગે પડાવી જ લઈએ ને. એટલે આપણા ભાગમાં જે આવતું હોય એ બધું લઈને પછી વયા જાવ એટલે કહું છું રોકાઈ જઈએ. હારું હારું હવે તમે કયો છો તો રોકાઈ જાવ છું. પણ આ તમારી બેન ઓલી નાનકી સમજાઈ દેજો નકર જીભડો કાપી ક્યાંય મૂકી આવી છે ને. ઘરમાં જવાનું મન થતું નથી જરીએ. શરમ નથી આવતી ભાભી. ભાભી છે ને એમાં ઠેકાણે હોય કઈ એક કઈ ખબર ન પડતી હોય ને તો મારા ભાભી પાસે સલાહ લેવા જાય. પણ આ તો ઊંધું છે અને સલાહ દેવી પડે એમ છે. બોલો સલાહ ની મારે જરૂર નથી તારે જરૂર છે. અને તું મને કે છે નણંદ નણંદ જોઈએ નાની બેન ની ઠેકાણે હોય અને તું હાવ 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 ડાકણ ની જેમ ગમે ત્યારે ડાકણ ની જેમ હું એમ ડાકણ તો તું છો. આ બધાને ભરખી જાય એમ છો. અહીં આવી તો હા હું ને ખાઈ ગઈ ને ભાઈ ને ખાઈ ગઈ. હવે ખબર નહીં કાલ અમારે કદાચ મારા ભાઈ ને ભરખી જાય. ડાકણ કોને કીધું તે કોને ડાકણ કીધું કઈશ મને ડાકણ કઈ. અને મારા ભાઈ ને તારી બેન ભરખી ગઈ છે. હું નથી ભરખી ખાઈ. બસ હવે હાથ ઉપાડીશ તો હું બી જઈશ. બી નો જાતો કઈ નઈ. પણ મને આજે ડાકણ કીધું ને એ કીધું. હવે પછી કેતી નઈ નકર હારા વાટ નહીં રે. તારા કબાટ ની કૂચી છે ને મારી પાસે નથી. પણ ખરેખર જો મારી પાસે હોત ને તો તને દેત તો નહીં જ. હે તો મને આવડે જ છે. આ ગામમાં ક્યાં નથી. બોલાય આવત ને તિજોરી તોડાઈ નાખત. તે પેલા કર નાખ્યું હોત ને બાંધવાનું આવ્યું હોત તો. મને બહુ શોખ થતો હતો કે આ મારી નણંદ શાંતિથી ફળિયું વાળે છે ને તો ઘડી કે ના નખરા કરાવું. તે કરાવવા ને તને આવડે છે ખેલ કરાવતા. કરશો ને કરાવશો બધાય પાસે. એ જ આવડે છે. પણ તારા જેટલું નથી આવડતું હો નાટક કરતા. એક કામ કર ને ઓલી સિરિયલ માં કામ કરવા વહી જા ને એમાં હાલીશ તું. તું તો ન્યાય નહીં હાલ. તારું ડાતું જો તને મારે ક્યાં લઈ જવી રીમન ખબર નથી પડતી. આ શહેર માં ખરેખર છે ને તું હચવાતી તો નહીં જ હોય. પણ ભાઈ બિચારો ક્યાં જાય. મોટી મોટી ઠોકવી જ પડે અહીંયા આવીને. હા એ તો તારા ભાઈ ને પૂછી લેજે કે હચવાય છે કે નહીં. તારા જેમ તો નથી ને તોય ટકીશું ને સાસરે. તારું કરજે. બે દિવસ માં પાછી ન આવી ને તો મારું નામે કવિતા નહીં જોઈ લેજે.
જોયું તારું નામ કવિતા છે, ખબર છે તારું કામ હોય તો જા, નકર હું જાઉં. સાને તું તારું ડાચું જોવાય નથી માંગતી હું. મોટી બેન ન્યા હરખી, નાની બેન હરખાસ, બધા બસ. હવે યાર ક્યારની હાંભળા કરું છું, બંધ થાને યાર. ઓ હો હો, ગામડાનું ભોથું યાર બોલતા શીખી ગયું. વા, અને તું સિટીમાં ગઈ તો તારામ બુદ્ધિ જેવો છાંટો ન આવ્યો. હતી નેવી નેવી. જો હું કહું સાંભળ, કમળો હોય ને એને હંમેશા પીળું જ દેખાય. નહીં ખોટું તારું, તો તું જાસ કે હું જાઉં? ના ના, હજી ઘણું બાકી છે. મજા આવે સુભીરેન ઘડીક વાર. લવારા કર કુતરી, માર પાસે ટાઈમ નથી. એ કુતરી એશ તું, તારી મોટી બેન સમજી ગઈ? ચાપલી હારી, તિજોરીની ચાવી ગોતવી પડશે. લાગે છે કે આ ચાપલીએ કંઈક હંતાડી દીધી છે. હમ, પણ કટાઈવા પાર કરું. ક્યાં ગઈ? હું આખા ઘરમાં ફરી વળી, આખું ઘર મૂકીને અહીંયા હું શોખ જઈ ગયો બેહવાનો? અહીંયા બેઠો એમાં શું વાંધો છે? મને શું વાંધો હોય, મને કોઈથી કાંઈ વાંધો નથી. ઈ બધાને જ મારાથી વાંધો હશે. હું કોઈ બધું પડતું, મારું તો એમને અડધું મગજ ખાલી થઈ ગયું છે, અને પૂરેપૂરી ગાંડી ન થઈ જાઉં તો હારું. તો નસીબમાં લખ્યું હોય થાય, આમાં તો કોઈનું ન હાલે. એટલે એટલે એમ કે જે થવાનું એને કોઈ થોડું રોકી શકવાનું છે. જો હું તને કહી દઉં છું કે આ થોડાક દિવસ એને શાંતિથી તું રહે ને તો ઘણું છે, બીજું મારે કાંઈ સાંભળવું નથી. આ ઘરમાં આપણે આવ્યા એના બે દિવસ થઈ ગયા, બે દિવસથી શાંતિથી રહું છું. હજી કેટલી શાંતિથી રહો? એક કામ કરો, આ બે બોલે ને બેઠી બેઠી સાંભળી લઉં અને રોઈ લઉં, કરું એમ? તો વધારે સારું. હા, તું છે ને ક્યારે નહીં સમજી, એ બોલે તેની સામે બોલવું જરૂરી થોડું છે. તું નમતું લઈ લે તો હું વાંધો જ તને. હું કેમ નમતું લઉં? એને ખબર પડવી જોઈએ એ બધું મૂકો ને મારે નથી લપ કરવી. એ વિચારો કે આ બાપુને ક્યારે વાત કરશો? મારે હડ સુરત ભેગું થવું છે. બાપુને આ મિલકતની વાત કરો કે ભાગ પાડી દે, એટલે વાત પૂરી. જી બે દિવસ થયા છે, બાપુ વારે એમ કેમ વાત કરવી? તો બાપુને પણ એમ થાય કે આ મિલકત હાથું થઈને રોકાણવા લાગે. તો તમને ક્યાંય ને મસ્કા મારતા નથી આવડતું, મારી આગળ તો બહુ મસ્કા મારો છો એમ બાપુ અગર એ મારો. મારે કોઈને મસ્કા નથી મારવા, અને રહી વાત મિલકતની તો એ મારી જ છે અને મારી જ રહેશે. હા, સપના જો, જોઈ લેજો એક દિવસ આ બધી મિલકત આ બે બેનોના નામે ન કરી દે ને બાપુ, તો કેજો મને મારી જ છે ને મારી જ રહેશે. અરે એના નામે હું કામ કરે? આ બાપુ કેટલાક દિવસ પછી તો એ બંને બહેનો ક્યાં જાહે? હું ક્યાં જાહે? આ મોટી લાગે તમને આ ઘર મૂકીને ક્યાંય જાય એમ? ક્યાંય જાય એમ નથી. આ તો ઈ ન જાય તો કાઈ નહીં, આપણે વયા જાહું વંધુ લઈને. એટલે જ કહું છું કે બાપુને વાત કરો એટલે જલ્દી ભાગ પાડી દે, પછી અમાર આડી મોટી દીવાલ ચણાઈ લેવી છે, વાત પૂરી, કોઈના ડાસા તો ન જોવા. હારું, આ મોટી દીવાલ તારે જેવી કરવી એવી કર નાખજે. કરી જ નાખીશ, કઈ પૂછવા નહીં બેહું તમને. પેલા વાત તો કરો સાવ, અહીં બેઠા બેઠા કઈ નહીં થાય. બસ એક બેહતા આવડે ઓટલે ચડી, બસ હજી બેઠા એમ બેઠા જ રહેશે, બોલી નહીં. બધું ઘરે નથી હવે મંડાણી છો ક્યારની, ઓટલે ચડીને બેઠા ને અહીંયા બેઠા ને ત્યાં બેઠા ને. અરે હું ગમે ના બેહું ગમે એ કરું, બાપુ આવે એટલે વાત કરી નાખી બસ. આ તો ક્યારની લપ કરું છું તો પેલા નથી કહેવાતું કે બાપુ નથી ઘરે એમ? ખોટે ખોટું એટલું બોલી ને એટલું એમને પાણીમાં ગયું. પાછું કાઢી લે, નીકળતું હોત ને તો કાઢી લે. બધા એક હરખા ભેગા થયા છે અહીંયા બેઠા રહ્યો. બાપા ચા પીવી છે? મૂકી દઉં થોડીક ચા. હા બેટા, તારા હાથની ચા મને બહુ ભાવે છે. હાલો તો હમણાં બનાવી દઉં. બાપુ એના હાથની ચા નથી પીવી, તમારે પીવી હોય ને તો હું બનાવી દઈશ. તમે એના હાથની ચા પીશો ને તો જેમ એના હાથની ચા પીને મારો ભાઈ ઉપર વયો ગયો ને એમ તમે વિયા જાહો. હા હું બોલો છો ભાભી, હું કામ હોળી હળગાવો છો? હા વાત અહીંયા શાંતિથી પતે છે, શાંતિથી અહીંયા રોકાવ ને, હું કામ વાતને વધારો છો તમે? હું ક્યાં ખોટું કહું છું? ખોટું કીધું મેં?
શું થયું મોટી બેન? અરે કાઈ નહીં, ઈ તો ખાલી વાત થતી હતી. વાત થતી હતી કે પછી આ તમને જેમ તેમ બોલતી હતી ને તમે સાંભળતા હતા? આવી ગયા મેડમ, બોલો હવે. કયો એમને કે હું શું કહેતી હતી? ગમે ત્યારે હા વાવ કરતા કરતા જ આવે. ભાભી થોડીક તો મર્યાદા રાખો, સભ્યતા રાખો. આ બાપુજીને મજા નથી, એની માટે કકડાટ ન કરાય, ભૂંડા લાગો ભૂંડા. તો કોણ બડબડ કરતું આવ્યું? હું કાઈ બોલી? શરૂઆત કોણે કરી? તમે મોટી બેનને કરવા વેણ બોલ્યા ને એટલે મારે આવવું પડ્યું. બાકી મને જરાય મન નથી કે હું તમારી હારે બાધું હવે. પણ કરુણા, મને એની વાતનું કાઈ ખોટું નથી લાગ્યું. ભલે ને બોલે, બોલવા દે ને બેન. તું શું કામ બોલસ? તું તો જો બાપાને મજા નથી. બાપુ, બેન તમારા માટે હમણાં ચા બનાવી દેશે. હા ચા બનાવી આવો, ચા પી લે તમારા હાથની છેલ્લી વાર. ભાભી હું બોલો છો તમે? આ બેન, આ તું છે વચ્ચે ન બોલતી, સાંભળું હું બોલાઈ કે આ છેલ્લી ચા પી લો એટલે કેવા હું માંગે છે કે ચા પીને બાપુ જોયા જાય એમ. ભાભી બસ, હવે બસ હું નહીં, બસ તું કર. મારો ભાઈ વયો ગયો ચા પીને, એના હાથની ચા જ પીધી હતી એટલે વયો ગયો એમ બાપુનો વારો. માંડું છે હવે. અરે ભાઈ વાતમાં કાઈ નથી, ચા જેવી વાત હતી. મેં બાપાને કીધું કે ચા હું બનાવી આવું, ત્યાં એને ચાલુ કરી દીધું કે મારો ભાઈ તમારા હાથની ચા પીને ભગવાનના ઘરે વયો ગયો, હવે બાપાએ વયા જાય છેલ્લી વાર પીવડાવી દીધો. એમાં કરુણા સાંભળી ગઈ અને બે વચ્ચે પાછી માથાકૂટ ચાલુ થઈ ગઈ. મૂકો આ લપ, જ્યારે જુઓ ત્યારે નકરું. બાંધવા સિવાય કઈ ઉઠતું નથી તમને કામ? હે અમને કે તારી બાઈડીને સાઈડમાં લેજે ને, એકવાર ધોકો ફેરવી લેવાય એટલે બીજી વાર છે ને બોલતા થોડું ધ્યાન રાખે. ધોકો ખાવાની કોને જરૂર છે, મારે કે તારે? તું કે બોલવામાં બાકી તો રાખતી જ નથી. તું છે ને મોઢા માંગરા નાખી બોલાય છો, બાકી મને કોઈ શોખ નથી બોલવાનો. પણ તું શાંતિ રાખ ને, તારે હામુ બોલવું જરૂરી છે. તું તો બોલે છે તો બોલવા દેવાય. મેં બોલાવી દીધી તને. આવી બેન શું કીજુ ભાભી એ? હા બસ હવે તારે કઈ એવા નખરા કરવાની જરૂર નથી. આખા ઘરનું છે ને તમે બધે વતેછર વાળ્યું છે, ખબર નથી પડતી એકઈ ને કે હું કરું હું નહીં એમ. અમને તો ઘણી ખબર પડે છે, બુદ્ધિ તો આનામાં નથી. હા હા હું થોડા દી દયા છું, પછી વયો જાય ત્યાં સુધી શાંતિથી મને રહેવા દે. હો તો હું આ રહેવા દેવી જોઈએ ને બાપા? હું થાય છે તમને બાપા? બાપા બાપુ બાપા આ ખોલો ને બાપા. બાપા જે આપણા ખોટું ખોટું બાંધે છે બાપા આ ખોલો. બાપા 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 બાપુ યા બાપુ બાપુ બાપા મને માફ કરી દો. અરે જવાની જરૂર તમારે નહીં, જવાની જરૂર તો મારે અભાગણીને હતી. મારા લીધે તમે આટલા હેરાન થયા. હે ભગવાન, હું ધાયરું છે તે કોની નજર લગાડી દીધી મારા ઘરને. મોટી બેન બસ ભાઈ બસ. કરુણા હવે આપણું કોઈ નથી, આપણે બે બહેનોને એકબીજાના સહારે જીવવાનું છે. તું જરાય ચિંતા નહીં કરતી, હું તારી હારે છું ને, હું તારી હારે છું. હું કામ બોલો છો બેન? હું જો ને તમારો ભાઈ હજી જીવે છે. શું કરી જીવી? હવે બેન હાંભળા કરીશ, આજ ભાભી બે વેણ બોલે છે, કાલ પાડોશમાંથી ગામમાંથી આવીને કોઈ બોલશે, અમારા ચરિત્ર ઉપર વાત આવશે, અમને ઘરમાં આવીને કોક મારી જાય તો તું શું કરીશ? એડો બેડો જોઈશ ને ભાઈ? જો તું તો તારી તો ફરજમાં આવે કે બેનુને કોઈ હેરાન કરતું હોય ને, બાપને લાખ લાખના વેણ બોલતું હોય ને, તો તારે બેન સાંભળવા જો. હજી હું તમે અહીંયા ઊભા છો, જે થવાનું હતું એ થઈ ગયું, હવે અહીંયા રહીને કાંઈ ફાયદો નથી. હાલો હટ, આપણે નીકળીએ, નહીતર અહીંયા 15 દી સુધી મારે રોવું પડશે ખોટું ખોટું. હવે એક શબ્દ નહીં બોલતી. તારો ભાઈ આ દુનિયા છોડીને ગયો, એની માટે તું મને જવાબદાર કેસ ને? તો આજે મારા બાપાએ એનો જીવ ખોયો ને, એની માટે હું તને જવાબદાર ગણું છું. મારા ભાઈએ કદાચ હાથમાં બંગડી પહેરી હશે,
પણ નહીં. અત્યાર સુધી આ પરિવારને એક માળામાં પારાની જેમ પરોવીને રાખવા માંગતી હતી, પણ મારાથી ન થયું. ભાઈ, જો તારી બાયડીને બાપની પાછળ રોવું અને એ ખોટું રોવું, એ સમય એને બચાવવો હોય ને, તો તું તારે કાંઈ વાંધો નહીં. ઇતિહાસમાં સમાજમાં ઘણા એવા કિસ્સા છે કે બાપને કાન દેવા વાળો દીકરો હોય ને, એમ છતાંય અગ્નિ સંસ્કાર એની દીકરીએ દીધો છે. મારા બાપને હાથ નહીં અડાડતો. જો તારે તારી બાયડી ભેગું છાવું હોય ને તો આ લક્ષ્મણ રેખા છે, આ બાજુ જવું હોય તો આ બાજુ નહીં આવતો ને આ બાજુ જવું હોય તો આ બાજુ નહીં જતો. નિર્ણય તારે કરવાનો છે કે તારે હું કરવું છે. નિર્ણય હું કરવાનો છે બેન? કરેલો જ છે ને એ તો. આવા નિર્ણય ન કર્યા હોત તો આટલા દી ભાઈ બાપાથી આગો રહેતા જ નહીં. બાપાના બીમાર થવાનું કારણ જ તો ભાઈ હતો ને. આખો દી ગળું હું કવે, મારો નયન, મારો નયન, મારો નયન. દીમા 10 વાર ગામમાં જાય બાદરે કે મારા નયનને સમાચાર મોકલાવો ને, મને મજા નથી. મારા નયનને સમાચાર મોકલાવો કે મારી દીકરીઓ એને યાદ કરે છે. નયન દીકરો હોત ને તો નયન આવું કરત જ નહીં. અરે ભાઈ, તું અહીંયા આવ્યો તોય તને તારા બાપ હાટું તો સમય હતો જ નહીં. તારી બાયડીએ જે આંગળીના ટેરવે નચાવ્યો ને, એ જ પ્રમાણે તું નાચતો રહ્યો. તારી આ બાયડીએ તારી બેનને નો કહેવાના શબ્દ કીધા અને તું ઊભો ઊભો સાંભળતો રહ્યો. અરે ભાઈ, તારી જગ્યાએ કોક જગતનો બીજો ભાઈ હોય ને, તેની બાયડીને ઊભે ઊભી વેતરી નાખી હોય. અરે રાવણનો કિસ્સો લઈ લે, એની બેનનો વાંક હોવા છતાં એને બદલો કેવો વાળ્યો. તારે એવું તો નહોતું કરવાનું ને, પણ જાજી વાતના ગાડા ભરાય. અમારા નસીબમાં ભાઈનું કે ભાભીનું સુખ તો લખ્યું જ નહોતું. અને આજે આજે અમે બે બેનું અનાજ થઈ ગયું. અમારી આગળ પાછળ કોઈ ન રહ્યું. મોટા બેન, બસ તમે તમારા ભાઈને નો સંભળાવો. આમાં બધો વાંક મારો જ છે. હું જ તમારા ભાઈને અહીંયા નહોતી આવવા દેતી. હું જ, બધો વાંક મારો છે, બધો. તમારે જે કેવું હોય ને એ મને કહો, મને હજી મારી લો, પણ તમારા ભાઈને કાંઈ ના કહો. આમાં એનો કઈ વાંક નથી. એનો વાંક કેમ નથી? એનો વાંક છે. એક સ્ત્રી જ્યારે પૈણીને કોઈના ઘરમાં આવે ને, તો માયના કે ઘરવાળાનો હક છે, એને સાચવવાની ફરજ છે. પણ એને માથા ઉપર ન ચડાવવાની હોય. ભાભી, ભાઈએ પહેલા તમારા ઉપર કાબુ રાખ્યો હોત ને તો આ દીનું આવત. તમે હરો ફરો, ખાઓ પીવો, પહેરો ઓઢો, કોણ ના પાડે છે? પણ જ્યાં મર્યાદા રાખવી પડતી હોય, જ્યાં સાંભળવું પડતું હોય, જ્યાં કરવું પડતું હોય, કરવું જ પડે. અરે મારા બાપનું નામ તો 5 ગામમાં પૂજાય છે. અરે મારા બાપા નીકળે ને તો આ ગામની હંધી બાયું લાજ કાઢી લેશે. અને તમે તમે મારા બાપની સામે હાથ લાંબા કરી કરીને એનું અપમાન કરતા હતા. કેવી રીતે સહન કરે આ માણસ? એમ છતાં એણે એ બધું સહન કર્યું. કોની આટું? એના નયન આટું કે નયનનું ઘર ન તૂટે. નયનનું ઘર આમ નામ હસતું ખેલતું રહે. મારા બાપ જેવું બલિદાન તો કોઈ નહીં આપી શકે. બેન, હવે મોડું થાય છે. આપણે બાપાની અંતિમ ક્રિયાની તૈયારી કરી અને આ લોકોને જવું હોય ને તો થેલો આપી દે. કોણે કહ્યું કે હું જાઉં છું? આ તમે જે કંઈ પણ કહેવાનું હતું અંધુય કહી દીધું ને. માનું છું કે મારી ભૂલ છે, હું કઈ નહોતો બોલતો. બાયડીની વાતોમાં આવી ગયો તો અને એનું જ માનતો હતો. ત્યારે બાપાની કે બહેનોની વાત સાચી નહોતી લાગતી અને આ ઘરમાં ઝઘડા ન થાય ને એ આટું મૂંગા મોઢે બેહી રહેતો હતો. મજબૂરી હતી, જાય તો જાય ક્યાં? બહેનોનું સાંભળવાનું, ઘરે બાયડીનું સાંભળવાનું, બાકી હોય તો બાપાનો ફોન આવે તો એનું સાંભળવાનું. હું ક્યારે નહોતો ઈચ્છતો કે તમને હંધાઈને દુખી કરું. તને શું લાગે છે મેં આને ક્યારે કઈ કીધું નહીં હોય એમ? અરે માણસને ગમે એટલું કહીએ, જેવા હોય ને એવા જ રે. આ ક્યારે કોઈ બદલી ન શકે. અને સામે ઓળો વ્યક્તિ જયારે ન બદલે ને, ત્યારે આપણે બદલાવવું પડે કે આ તો નહીં સમજે પણ તું તો સમજ. પણ અત્યારે આ કોઈ વાતનો કાંઈ મતલબ નથી નીકળતો. તમારો ભાઈને તમે જેવો સમજો એવો, નમાલો સમજો તો નમાલો,
બાયડી ગેલો સમજો તો બાયડી ગેલો પણ હું અહીંયા બાપુને મળવા માટે જ આવ્યો હતો બાપુની તબિયત સારી નહોતી એટલે મારે તો કેટલા દિવસથી અહીંયા આવો હતો પણ આ માનતી નહોતી આ મિલકતની લાલચ આપીને માણમાણ અહીંયા લઈને આવ્યો અને છતાં એ પ્રેમથી અમારા બાપ હારે હું રહી ન શક્યો ઈ તો નયન નયન કરતા રહી ગયા પણ નયન એક વાર એ પ્રેમથી બાપુ એમ કહીને બોલાવી ન શક્યો બાપુ તમે આ તમારી ગાંઠી વહુને માફ કરી દેજો હું જ અભાગણી છું અત્યાર સુધી મોટા બેને અભાગણી કહેતી હતી પણ અભાગણી તો હું છું મારા સસરા મારા બાપુ સમાન એની હું સેવા નો કરી શકી લોકો તો વૃદ્ધાશ્રમમાં જાય છે સેવા કરવા મારા સસરા તો ઘરે હતા હું એટલી ફરજ મારી નો નિભાવી શકી બાપુ બની શકે તો મને માફ કરી દેજો ભાઈ હવે અમને નોધારા મૂકીને ક્યાંય નહીં જાતો તારી સિવાય અમારું આ દુનિયામાં હવે કોઈ નથી હું ક્યાંય નથી જવાનો અહીંયા જ રહે તમારી હારે ભાઈ લોકો એમ કહે છે કે એક ભાઈ છે ને હોય ને એ ભાઈ વાળા નો કહેવાય એક દીકરો હોય ને એ દીકરા વાળા નો કહેવાય પણ ભાઈ તું એવું સાબિત નહીં કરતો કે અમારે એક ભાઈ છે એટલે એટલે અમે ભાઈ વાળા નો કહેવાય ના બે ઓ શું ને દે બાપાને ઓઢાડવા હાટું લુગડું લઈ આ અને હું ગામમાં જઈને વડીલોને બોલાવી આવું Oh, my God.